समाचार सामे आवी रह्या अशरवली थी कुख्यात आरोपी सूको ढूंढ मामले एसपी नी प्रेस कॉन्फरन्स। भिलोडाना डोडीसरा थी फरार थयो हतो कुख्यात आरोपी, तो भिलोडा पोलीसे बेरिकेड गोठवी फिल्मी ढबे पकड्यो आरोपी ने। तो बे खून नी कोशिश सहित 20 गुना नो छे आरोपी। गुत्सी टोकना मळ्या हता जामीन, तो पोलीस बंदोबस्त वच्चे थी फरार थया बाद फरी झड़पी लेवायो छे। तो आरोपी ने कोर्ट मां रजू करी कस्टडी मां मुकलायो। एसपी संजय खरात नु निवेदन, एसपी संजय खराते निवेदन आप्यु छे। बातमीदारो स्थानिक लोको माटे आरोपी जोखमी, जेलमांथी फरी पेरोल न मळे ते माटे कराशे रजूआत। तो ट्राइबल विस्तार मां दारूना नेटवर्क नो हतो किंग। आरोपी फरार थवा मामले अघाउ 4 पोलीस कर्मी थया छे सस्पेंड। तो कुख्यात आरोपी सुकोडुंड मामले एसपी नी प्रेस कॉन्फरन्स। भिलोडाना डोडीसराथी फरार थयो हतो कुख्यात आरोपी। भिलोडा पोलीसे बेरिकेड गोठवी फिल्मी ढबे पकड्यो आरोपी ने। तो बे खूननी कोशिश सहित 20 गुनानो छे आरोपी। गुत्सी टोकमां मळ्या हता जामीन, पोलीस बंदोबस्त वच्चेथी फरार थया बाद फरी झड़पी लेवायो। आरोपी ने कोर्टमां रजू करी कस्टडीमां मोकलायो। एसपी संजय खराते निवेदन आप्युं छे। बातमीदारो स्थानिक लोको माटे आरोपी जोखमी, जेलमांथी फरी पेरोल न मळे ते माटे कराशे रजूआत। तो ट्राइबल विस्तारमां दारूना नेटवर्कनो हतो किंग। आरोपी फरार थवा मामले अघाउ 4 पोलीस कर्मी थया छे सस्पेंड। पोलीस जाप्तानी नजर चूकवीने अने जे पोलीस पर्सनल एने पाछे पकड़वा माटे दौड़्या हता एनी साथे हाथापाई करीने એ સુકો ભાગી ગયો હતો। ભિલોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ અને ત્યાંના પીઆઈ મનીષ વસાવાએ બહુ જ બહાદુરી, સંયમ અને બાતમીદાર ગોઠવીને પરમ દિવસે રાત્રે એ સુકો ઢૂંઢ જે છે, જે પોલીસ જપ્તામાંથી ફરાર થયેલ હતો, એને બહુ સારી રીતે સક્ષમથી અને બહાદુરીથી પોલીસે જે ત્યાં બહાદુરી બતાવેલ છે એ કાબિલે તારીફ છે અને એને પકડાયેલ છે। આમ આપ જાણો છો એ બધા ફિઝિકલી ફિટ છે, એ પોતાનું જે જંગલ વિસ્તાર છે, ડુંગર છે, એનાથી જાણકાર છે, પહેલાં મોટા પ્રમાણમાં ફૂટબોલ રમેલ યુવક છે એટલે ફિઝિકલી ફિટ છે। એના પહેલાં પણ પોલીસે એને 3-1 વખત પહેલા ગુનામાં પકડવાની કોશિશ કરી હતી, ત્યારે દર વખતે એ પકડતી ઇઝીલી ભાગી નીકળતો હતો, પરંતુ તે દિવસે ડોડીસરાથી નીકળતા રાત્રે અંગત બાતમીદારથી બાતમી મળતા બેરિકેડ ગોઠવીને ગાડી એને આઇડેન્ટિફાય કરીને એની પોલીસે જે પણ થોડો સ્ટ્રગલ બનેલ છે હાથાપાઈ પોલીસ જોડે થયેલ હતી, પોલીસના જવાનો એને પકડી પાડેલ છે કે એના જે અનબનાવ ભવિષ્ય ભૂતકાળમાં બનેલ છે અને એના ભાગરૂપે ભવિષ્યમાં કેટલાક લોકોની એવા એનાથી ભીખ છે કે એ બહાર રહેશે તો અમે મારી નાખશે, અથવા અમારો વિશ્વાસો જે બાતમીદાર છે એના સાથે ભૂતકાળમાં જે લોકો કામ કરતા હતા જેની સાથે અત્યારે એની બનતું નથી, અથવા એની જે દારૂ નેટવર્ક હતું એ નેટવર્ક તૂટી ગયેલ છે એના લીધે પૈસા માટે, તો આ રીતના લોકો ઉપર દબાણની ચાન્સીસ છે અને લોકોની મનમાં એક વિસ્તારના લોકોની મનમાં એક ભીખ પણ છે અને તેના ભાગરૂપે અમારી તરફથી જે સીઆરપીસી 268ની કામગીરી કાર્યવાહી છે, જેમાં અમારી તરફથી સ્ટેટ ગવર્મેન્ટને એવું પણ લખવામાં આવશે કે ભવિષ્યમાં આવા આરોપીને કોઈ પણ સંજોગમાં જેલ બહાર ના આવે તે માટે અમે જરૂરી પ્રપોઝલ બનાવીને અહીંયાથી મોકલી દઈશ અને જે રાજ્ય સરકાર માન્ય રાખશે તો એ ટાઈપના રાજ્ય સરકાર તરફથી પણ હુકમ કરવામાં આવશે।